टू एलआई यूट्यूब चैनल पर आपनो हार्दिक स्वागत करे छे। आजना वीडियो में आपने धोरण 3 થી 5 ઘડિયાની રચના કઈ રીતે કરીશું એના માટે આપણે એક શિક્ષક તમને સમજાવવા પડે છે, જેમનું નામ છે પરમાર હર્ષદ કુમાર નાનજીભાઈ, જે ધોરણ 3 થી 5 માં ગણિત વિષય અને પ્રજ્ઞા વર્ગ ભણાવે છે, એ પ્રાઇમરી સ્કૂલમાં પોતાની ફરજ બજાવે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ નવા સત્રમાં એમનું ગણિત ઘડિયાની રચના કઈ રીતે શીખવાડે છે તેનો અભ્યાસ કરીશું। જો તમે અમારા યુટ્યુબ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન ઓન કરજો, જેથી અમારા આવનાર વિડીયોની નોટિફિકેશન તમારે યુટ્યુબ પર સૌથી પહેલાં જોવા મળે। ધન્યવાદ। વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વર્ષ 2021-22 પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે। આજે હું નવો ટોપિક લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું। મારો ટોપિક છે ધોરણ 3-5 ઘડિયાની રચના। ઘડિયા આપણે ઘણી રીતે શીખ્યા છીએ, દેશી હિસાબમાં કોઈ ગણતરી કરી, મણકા ગોળીથી, કોઈ પણ ડીએલએમ દ્વારા આપણે ઘડિયાની રચના કરીએ છીએ। આજે હું નવી ટેકનિક લાવ્યો છું કે જેની મદદથી તમે 1-10 ઘડિયાની આધારે આગળના 11-20, 21-30, 31-40 તમે સરળતાથી એકદમ ઇઝી તમે શીખી શકશો। તો ચાલો મિત્રો, આપણે જોઈએ ઘડિયાની રચના। તો અહીંયા આપણે શરૂઆત કરીશું ઘડિયો પહેલો, એક એકાએ, એક બે બે, એક ત્રણ ત્રણ, એક ચાર ચાર, એક પાંચ પાંચ। તો આ રીતે આગળ આના આધારે આપણે ઘડિયો બનાવવાનું છે 11। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તેની સંખ્યા આપણે 1, 2, 3, 4, 5 અહીં જે છે લખીશું, બાજુની સંખ્યા મૂકી દઈશું 1, 2, 3, 4, 5 અહીંયો 11 × 1 = 11, 11 × 2 = 22, 11 × 3 = 33, 11 × 4 = 45, 11 × 5 = 55। આગળ 1 × 6 = 6, તો આ સંખ્યા અને આ સંખ્યા અહીં લખીશું, તો 11 × 6 = 66, 11 × 6 = 66, 1 × 7 = 7, અહીંયો 7, 7, 1, 7, 1, 7 આ બંને અહીંયા લીધા, 11 × 7 = 77, 1 × 8 = 8, 1, 8, 8, તો અહીંયો 8, 8, 8 × 8 = 88, 1 × 9 = 9, 9, 9 લીધા, 11 × 9 = 99, 1 × 10 = 10। અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખીશું, 51 અને 10 ને 11, 11 × 10 = 110। એ જ રીતે બેના ઘડિયાના આધારે 12 ઘડિયું, 2 × 2 = 4, 2 × 3 = 6, 2 × 4 = 8, 2 × 5 = 10, 2 × 6 = 12, 2 × 7 = 14, 2 × 8 = 16, 2 × 9 = 18, 2 × 10 = 20। હવે આના આધારે 12 ઘડિયો રચીશું, 12 ઘડિયો, તો શરૂઆતના 2 આ 1 મૂકીશું, 4 2 મૂકીશું, 6 3 મૂકીશું, 8 4 મૂકીશું, અહીંયા જોઈએ તો 12 × 1 = 12, અહીંયા 12 × 2 = 24, 12 × 3 = 36, 12 × 4 = 48, અહીંયા 0, 5 ને 6 સરવાળો કરીશું,
12 7 12 8 12 8 9 10 12 9 10 12 9 10 12 120 કહેવાનું તાત્પર્ય એવું છે કે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે, ઘડિયો એ પુનરાવર્તિત સરવાળો છે. આ જ રીતે આપણે 3 ના ઘડિયાળની મદદથી 13 નો ઘડિયો, 4 ના ઘડિયાળની મદદથી 14 નો, 5 ના ઘડિયાળની મદદથી 15 નો ઘડિયો, આ રીતે આપણે ઘડિયાળની રચના કરી શકીએ છીએ. એકદમ સરળતાથી અને એકદમ ઇઝી રીતે, કોઈ તકલીફ પડતી નથી. સરવાળો કમ્પ્લીટ હોવો જોઈએ. ઓકે.